નમસ્કાર મિત્રો, હું છું જય શિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કપાસમાં પડતા લાલ ટપકા અને ગોળ ટપકા. કેમ કે હવે આમ જોઈએ તો આજે ભાદરવો મહિનો ચાલુ થશે, ટેમ્પરેચર પણ ઊંચું હશે અને વરસાદની પણ આગાહી છે, વરસાદ પણ પડતો હશે. એટલે કપાસમાં એક તો 25-30 ઝીંડવા થઈ ગયા છે, 50-60 ફૂલ છાપવા હશે અને આ બધા રોગ આવતા ઘણા બધા પ્રોબ્લેમ થશે. જેમ કે ફૂલ છાપવું ખરી જવું, ઝીંડવું પણ કોહવાઈ જવું, બગડી જવું, ઝીંડવા ઉપર લાલ ડાઘા પડવા. તો આ બધું જો રોગ વિશેની સમજ નહીં હોય અને આડેધડ આપણે કોઈ પણ ફૂગનાશક કે જંતુનાશક દવાનો ઉપયોગ કરશું તો આપણને રિઝલ્ટ ઓછું મળશે અને ખર્ચો વધી જશે. તો લાલ ટપકા છે એ એક ખૂણિયા ટપકા નામથી ઓળખાય છે. જેન્થોમોનાસ નામના એક બેક્ટેરિયાથી થાય છે અને એને બેક્ટેરિયલ બ્લાઇટ પણ કહેવામાં આવે છે. આ જે રોગ છે હવે એ કપાસનો આપણે ગુજરાતમાં અને ભારતમાં મુખ્ય રોગ થઈ ગયો છે અને આખું વર્ષ દરમિયાન જોવા મળે છે. આના લક્ષણો આમ જોઈએ તો પાંદ ઉપર, ઝીંડવા ઉપર અને ડાળી ઉપર અને બધી આના જીવાણુઓ હોય છે કે બેક્ટેરિયા હોય છે. કે આના નિયંત્રણ માટે એક એન્ટીબાયોટિકનો ખાસ ઉપયોગ કરવો પડે. જેમ કે એન્ટીબાયોટિકમાં આપણે વાત કરીએ તો એન્ટીબાયોટિક ઘણી બધી છે, કે સ્ટેપ્રોસાઇક્લિન આપણે પંપમાં 2 ગ્રામ નાખીએ તો પણ ચાલે. ત્યાર પછી એક 2-બ્રોમો-2-નાઇટ્રો-પ્રોપેન-1-3-ડાયોલ કરીને એક આવે છે, કે એ 4-5 ગ્રામ પણ આપણે વાપરી શકીએ. ત્યાર પછી વેલિડામાઇસિન પણ વાપરી શકીએ, કાસુગામાઇસિન પણ વાપરી શકીએ. આ ઘણી બધી એ બેક્ટેરિયાનાશક છે. પછી લીચી ચોકલેટ છે એ પણ વાપરી શકીએ. આમાંથી કોઈ પણ એક એન્ટીબાયોટિક અને એક કોપર ફૂગનાશક, જે કોપર ઓક્સીક્લોરાઇડ આપણે જે 50% આવે છે એ 30 ગ્રામ પંપે રાખીએ અને વાપરવાથી આપણે આ લાલ ટપકા જે ખૂણિયા ટપકા છે એનું નિયંત્રણ મેળવી શકીએ. હવે વાત કરીએ ગોળ ટપકા. જે ગોળ ટપકા છે એ સર્કોસ્પોરા લિપ્સફોટ નામથી ઓળખાય છે અને એનું વૈજ્ઞાનિક નામ છે સર્કોસ્પોરા ગોસિપોની. હવે આ ગોળ ટપકા છે એ બ્રાઉન કથ્થઈ કલરના હોય છે અને ધીમે ધીમે એ ગોળ આકારમાં આગળ વધે છે અને વચ્ચે હોલ પડી જાય છે. હવે સર્કોસ્પોરા લિપ્સફોટ છે એ પણ મહદઅંશે ઘણું બધું નુકસાન કરે છે. જ્યારે ભેજવાળું વાતાવરણ થાય, વરસાદી માહોલ હોય, ત્યારે આ ફૂગનો સર્કોસ્પોરા ગોસિપોની ફૂગનો ગ્રોથ વધારે થાય છે. આના માટે શું કરવું? આના માટે કોઈ પણ એક સારી આંતરપ્રવાહી ફૂગનાશક આપણે વાપરી શકીએ. જેમ કે એઝોક્સ્ટ્રોબિન છે, ટેબુકોનાઝોલ છે, પ્રોપિકોનાઝોલ છે, ડાઇફેકોનાઝોલ છે, પાયરીક્રોસ્ટ્રોબિન છે. આમાંથી કોઈ પણ ફૂગનાશક આપણે વાપરી શકીએ. એટલે ઘણી વખત અમે પણ એવી રીતે ભલામણ કરતા હોય કે જે લાલ ટપકા અને ગોળ ટપકા બેયમાં કંટ્રોલ થઈ જાય એવું, તો કે ભાઈ સ્ટેપ્રોસાઇક્લિન લઈ લો, કોપર લઈ લો અને એક સિસ્ટેમિક ફૂગનાશક લઈ લો. તો આ ત્રણેય વસ્તુ મિક્સ કરવાથી આપણે ગોળ ટપકા અને લાલ ટપકા બે કંટ્રોલમાં આવી જાય. બીજું, હવે જે જોઈએ આપણે છેલ્લા 2 વર્ષથી અથવા જ્યાં પછાટે પાણી ભરાતું હોય છે, પાંદડાનું પ્રમાણ વધારે હશે, તેમાં નીચેના જે ઝીંડવા છે એ કોહવાઈ જાય, એને બોલ રોટ નામથી ઓળખાય છે. બોલ રોટમાં આમ જોઈએ તો ઘણી બધી ફૂગ જવાબદાર છે, જેમ કે ફ્યુજેરિયમ પણ જવાબદાર છે, રાઇઝોપસ પણ જવાબદાર છે, કોલિટ્રોટ્રાઇકમ પણ જવાબદાર છે, નેમેટોસમોનાસ પણ જવાબદાર છે, એસ્પરજિલસ પણ જવાબદાર છે. આટલી બધી ફૂગ છે એ ઘણી વખત આપણે ઝીંડવા ઉપર આક્રમણ કરતું હોય છે. હવે એ ઝીંડવું જોઈએ તો લાલ થઈ ગયું હોય, કાળું થઈ ગયું હોય, કોહવાઈ ગયું હોય, સુકાઈ ગયું હોય, ગેગરિંગ થતું હોય, ખોલી એટલે વાસ આવતી હોય. તો આ બધા એક મલ્ટી ડિઝીઝ પ્રકારનો રોગ આવે છે કે જ્યારે ભેજનું પ્રમાણ વધી જાય, પછાટે પાણી ભીરું રહેતું હોય, પાંદડાનું પ્રમાણ હોય, નીચે ભેજ કે હવાની અવર જવર ન થતી હોય, ત્યારે થડિયાની બાજુના જે ઝીંડવા છે એ આવી રીતે કોહવાઈ જાય છે. તો આના માટે જ્યારે આપણે કોઈ પણ, મેં આગળ જે આપણે ફૂગનાશકનો ડોઝની વાત કરી, એ ફૂગનાશકનો ડોઝ આપણે વાપરીએ તો એ ફૂગનાશક પણ કામ કરે, પણ એના માટે ઘાટો છંટકાવ કરવો પડે. કેમ કે ઘણા વિસ્તારમાં આપણે જોઈએ તો કે વીઘે 2 પંપ કરે, ડોકા ડોકા ખાલી લેતા હોય, તો એમ ન ચાલે. આમાં જ્યારે ઉપરથી લઈ અને બીજી બાજુ નીચે સુધી બધું કવરિંગ થાય તો જ આમાં પરિણામ મળે. એટલે કે ઝીંડવે દવા અડવી જોઈએ, અડશે નહીં તો બહુ કામ કરશે નહીં. તો આ જે બધા રોગ છે કે આવતા સમયમાં હવે કપાસમાં જે આ લાલ ટપકા, ખૂણિયા ટપકા અને બોલ રોટ જે છે કે આ ઝીંડવા હડી જાવ, તો આની ઉપર જો આપણે કાળજી નહીં રાખીએ તો તૈયાર માલ પણ જતો રહેશે. તો આ હતી લાલ ટપકા અને ખૂણિયા ટપકા વિશેની માહિતી. જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.